Hello students, welcome back to our video lecture on reported speech. Last video session ની અંદર આપણે reported speech in assertive sentence એટલે કે વિધાન વાક્ય રચના ની અંદર જોયેલું હતું, જેની અંદર આપણે નિયમો જોયા હતા અને નીચે આપણને એક્ઝામ્પલ આપેલા હતા. તો એની અંદર ખાસ આપણે બે નિયમો જે છે યાદ રાખવાના હતા. એ કયા બે નિયમો હતા? તો કે જ્યારે પણ તમે એસર્ટિવ સેન્ટેન્સ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય રચના જે છે એને ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હો ત્યારે રિપોર્ટિંગ વર્બમાં આપણને સેઇડ કે સેઇડ ટુ આપેલું હોય તો સેઇડ નું સેઇડ રાખવાનું છે અને સેઇડ ટુ નું ટોલ્ડ કરવાનું છે. અને જો ક્યારે પ્રશ્નોત્તરી આપેલી હોય, પ્રશ્ન અને એના જવાબ એવી રીતના જો આપણને વાક્ય રચનાઓ આપેલી હોય તો એમાં આપણે સેઇડ કે સેઇડ ટુ નું સેઇડ ટુ જે આપેલું છે એનું રિપ્લાઈડ અથવા તો આન્સર્ડ કરવાનું હતું. અને એ સિવાય ઇન્વર્ટેડ કોમા કાઢી અને સંયોજક તરીકે આપણે ધેટ મૂકવાનું હતું. એના પછીના જે નિયમો છે, સર્વનામમાં ફેરફાર, તો એ પાંચે પાંચ વાક્ય રચનામાં સરખું રહેશે. અને ત્યાર પછી કાળમાં ફેરફાર, તો એ પણ પાંચે પાંચ વાક્ય રચનામાં સરખું રહેશે. અને એ જ રીતે લાસ્ટની અંદર આવે છે અન્ય શબ્દોમાં ફેરફાર, જે નજીકતા દર્શકના શબ્દો છે એને દૂરતા દર્શકના શબ્દોમાં લઈ જાય છે, એ પણ એમને એમ જ રહે છે. તો આજે આપણે જે આ વિડીયો લેક્ચર છે એની અંદર આપણું જે રિપોર્ટેડ સ્પીચ છે એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જોવાના છે. હવે યાદ રાખવાનું છે વાક્યનો પ્રકાર બદલી ગયો છે. પહેલા આપણે જોયેલું હતું એ વિધાન વાક્ય રચના હતી અને હવે જે વાક્ય રચના કરીએ છીએ એ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના બે પ્રકારની હશે, એક સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના અને એક WH કે HW થી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો એની અંદર શું કરવાનું એ આપણને અહીંયા આપેલું જ છે. તો આપણે પહેલા એના નિયમો જોઈએ છીએ અને ત્યાર પછી એના નીચે જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ આપણે કરીએ છીએ, એટલે લગભગ આપણા ડાઉટ બધા ક્લિયર થઈ જશે. તો હવે એમાં જોઈએ કે જો આપણને વાક્ય રચના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપેલ હોય તો સૌથી પહેલા શું કરવાનું છે, તો કે વાક્યની શરૂઆત કરશું એટલે કે બોલનાર આવશે, જેને આપણે રિપોર્ટર કહીએ છીએ. તો બોલનારનું બોલનાર જ રહે છે એટલે કે રિપોર્ટરનું રિપોર્ટર જ રાખીએ છીએ, એમાં કાંઈ ફેરફાર કરતા નથી. સામાન્ય રીતે આ બોલનાર કે જે રિપોર્ટર છે એ આપણને કર્તા વિભક્તિમાં આપેલું હોય છે, તો એમાં કંઈ જ ચેન્જ કરવાનો હોતો નથી. ત્યાર પછી બીજો નિયમ આવે છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, તો એ પાંચે પાંચ વાક્ય રચનામાં અલગ અલગ હોઈ શકે. તો રિપોર્ટિંગ વર્બની અંદર શું ફેરફાર કરવામાં આવે છે એ આપણે જોઈએ છીએ. જો આપણને સેઇડ આપેલું હોય કે સેઇડ ટુ આપેલું હોય તો આસ્ક્ડ કરવાનું છે. સામાન્ય પ્રશ્નોત્તરી કરવા માટે, પ્રશ્ન પૂછવા માટે આપણે આસ્ક્ડ કહીએ છીએ. ત્યાર પછી કંઈક તમને જાણવાની ઈચ્છા હોય, પ્રશ્નોત્તરી કરી અને નવું કંઈક જાણવાની ઈચ્છા હોય તો આપણે વોન્ટેડ ટુ નો કહીએ છીએ. અને પૂછપરછ કરવાની વાત હોય અને કંઈક જાણવાની વાત હોય તો આપણે ઇન્ક્વાયર્ડ ઓફ કહીએ છીએ. પણ સામાન્ય રીતે આપણે જનરલી બધાની અંદર આસ્કડનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણને પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હોય એમાં આપણને સેડ કે સેડ ટુ આપેલું હોય તો આપણે બધે આસ્કડ જ મૂકીએ છીએ. વોન્ટેડ ટુ નો અથવા તો ઇન્ક્વાયર્ડ ઓફ જે છે એ મૂકવાની જરૂરિયાત નથી. શ્યોર, તમને ચોક્કસ ખાતરી હોય તો જ મૂકવાય અથવા તો ટ્રાય કરાય. બાકી તો આપણે બધે આસ્કડ જ લેવાનું રહેશે અને આસ્કડ જ મૂકશું, બરાબર. એટલે આ એક એટલો ફેરફાર છે. ત્યાર પછી ત્રીજો નિયમ આપણને આપેલ છે સાંભળનાર, જેને આપણે લિસનર કહીએ છીએ. તો એમાં શું ફેરફાર થાય છે, તો કે સાંભળનારનું સાંભળનાર જ એટલે કે લિસનરનું લિસનર જ રાખીએ છીએ, એમાં કોઈ ચેન્જ કરતા નથી. આ જે આપણને સાંભળનાર કે લિસનર આપેલું હશે એ કર્મ વિભક્તિમાં હશે, એટલે એને પણ એમને એમ જ જેમ છે એમને એમ જ રાખવાનું છે, એમાં કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી. ત્યાર પછી આપણને આપેલું છે ચોથા નિયમમાં ઇન્વર્ટેડ કોમા કાઢી અને સંયોજક તરીકે આપણે કાં ઇફ કે વેધર મૂકવાનું હશે,
અને કા WH કે HW મૂકવાનું હશે. તો એની નીચે મેં તમને બે પોઈન્ટ કરીને આપેલું છે કે આપણે ઇફ કે વેધર ક્યારે મૂકીએ છીએ અને WH કે HW ક્યારે મૂકવાનું છે. તો એવું કહે છે કે જો આપણને આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના હેલ્પિંગ વર્બથી આપેલી હોય. હવે હેલ્પિંગ વર્બ એટલે શું? તમે આટલા સમયથી અભ્યાસ કરી રહ્યા છો, તમને ખ્યાલ જ છે. એક્ટિવ પેસિવમાં પણ આપણે જોયેલું હતું, હેલ્પિંગ વર્બ એટલે આમ જોઈએ તો આપણને જે ટુ બીના રૂપ આપેલા છે, પછી ટુ હેવના રૂપ આપેલા છે, અને એ સિવાય ડુના રૂપ આપેલા છે, ટુ ડુના રૂપ આપેલા છે. અને એ સિવાય જોઈએ તો આપણી મોડલ ઓક્સિલરીસ, એનાથી જો આપણી વાક્ય રચના શરૂ થતી હોય, એટલે કે હેલ્પિંગ વર્બ એટલે એમિઝાર, વોઝવેર, હેવ હેઝ હેડ, સેલ વિલ, પછી ડુ ડસ ડીડ, કેન કુડ, મે માઇટ, શુડ વુડ મસ્ટ, એનાથી જો આપણને પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હોય તો આપણે સંયોજક તરીકે ઇફ કે વેધર મૂકવાનું આવશે. જો આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના હેલ્પિંગ વર્બ એટલે ફરીથી રિપીટ કરું છું, એમિઝાર, વોઝવેર, હેવ હેઝ હેડ, સેલ વિલ, ડુ ડસ ડીડ, કેન કુડ, મે માઇટ, શુડ વુડ અને મસ્ટ, એનાથી જો આપણને પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હોય તો આપણે સંયોજક તરીકે ઇફ કે વેધર જે છે એને મૂકીએ છીએ. અને જો આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના WH કે HW ક્વેશ્ચનથી આપેલી હોય, એટલે કે હુ છે, હુમ છે, હોટ છે, વેર છે, વેન છે, વાય છે, હાઉ છે, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, બરાબર છે, હાઉ ઓફન વગેરેથી જો આપણને પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હોય તો આપણે સંયોજક તરીકે ઇફ કે વેધર મૂકતા નથી, પરંતુ આપણને જે આપેલો WH કે HW વર્ડ છે, WH કે HW શબ્દ જે છે, એ પોતે જ સંયોજકનું કામ કરે છે, એટલે કે એને જ સંયોજક તરીકે આપણે લઈએ છીએ. ખાસ યાદ રાખવાનું છે આ બંને વસ્તુ. અહીંયા તમારે WH કે HW હોય તો એ શબ્દ પોતે જ સંયોજકનું કામ કરશે, અને જો પ્રશ્નાર્થ વાક્ય રચના આપણને હેલ્પિંગ વર્બથી આપેલી હોય તો સંયોજક તરીકે આપણે ઇફ કે વેધરનો ઉપયોગ કરીએ છીએ. હેલ્પિંગ વર્બમાં કોણ કોણ આવે છે એ વસ્તુ આપણે જોઈ લીધી, તમને ખ્યાલ જ છે. હવે ત્યાર પછીનો પાંચમો નિયમ આપણને આપેલો છે કે સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામમાં ફેરફાર એ આપણને પહેલા પણ ખબર જ છે, આગળ ઇન્ટ્રોડક્શનમાં પણ જોયું, એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય રચનામાં પણ જોયું કે સર્વનામમાં ફેરફાર એટલે શું. તો કે જો આપણને ઇન્વર્ટેડ કોમાની અંદર પ્રથમ પુરુષના સર્વનામ આપે, એટલે કે આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર અને અવર્સ, જો આવા પ્રથમ પુરુષના સર્વનામ આપેલા હોય તો એ દરેક જગ્યાએ આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે બોલનારના સર્વનામ મૂકી દેવાના હોય છે. બોલનારના સર્વનામ કઈ વિભક્તિમાં મૂકવાના? તો કે પ્રથમ પુરુષ કર્તા વિભક્તિમાં હોય તો બોલનાર નહીં કર્તા વિભક્તિમાં, પ્રથમ પુરુષ કર્મ વિભક્તિમાં તો બોલનાર જે છે એને પણ કર્મ વિભક્તિમાં મૂકવાનું છે, અને પ્રથમ પુરુષ જો આપણને સંબંધક વિભક્તિમાં આપેલું હોય તો બોલનારને પણ સંબંધક વિભક્તિમાં મૂકવામાં આવે છે. એ સિવાય જો આપણને ઇન્વર્ટેડ કોમાની અંદર બીજા પુરુષના સર્વનામ આપેલા હોય, બીજા પુરુષના સર્વનામમાં કોણ આવશે? તો કે યુ, યુ, યોર અને યોર્સ, યુ, યુ, યોર અને યોર્સ, જો આવી રીતના બીજા પુરુષના સર્વનામ આપેલા હોય તો એ દરેક જગ્યાએ આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે સાંભળનારના સર્વનામ મૂકવાના હોય છે. આમાં પણ એ જ રીતે કે જો આપણને બીજા પુરુષનું સર્વનામ કર્તા વિભક્તિમાં આપેલું હોય તો સાંભળનારનું સર્વનામ કર્તા વિભક્તિમાં મૂકવાનું, જો બીજા પુરુષનું સર્વનામ આપણને કર્મ વિભક્તિમાં આપેલું હોય તો સાંભળનારનું પણ કર્મ વિભક્તિમાં મૂકવાનું, અને જો બીજા પુરુષનું સર્વનામ આપણને સંબંધક વિભક્તિમાં આપેલું હોય તો સાંભળનારનું સર્વનામ પણ આપણે સંબંધક વિભક્તિમાં જ મૂકવાનું હોય છે. ઓકે, હવે ત્યાર પછી આપણને શું કહે છે કે જો આપણને ઇન્વર્ટેડ કોમાની અંદર ત્રીજા પુરુષના સર્વનામ આપેલા હોય, હવે ત્રીજા પુરુષના સર્વનામ એટલે હી, હિમ, હિઝ, હિસ,
सी हर हर हर्स इट इट इट्स इट्स धेय धेम धेर अने धेर्स तो एमां आपणे कंई ज फेरफार करवानो होतो नथी। जो त्रीजा पुरुषना सर्वनाम आपणने आपेला होय तो एमां कोई पण प्रकारनो कंई फेरफार करता नथी, जेम छे एमने एम ज ए सर्वनामने आपणे रहेवा દઈએ છીએ, બરાબર। હવે ત્યાર પછી છઠ્ઠો નિયમ જે આપણને આપેલો છે એ છે કાળમાં ફેરફાર, એટલે કે ટેન્સની અંદર ચેન્જ કરવાનો છે, શું ચેન્જ કરવાનો છે આપણને ખ્યાલ છે જ, તો એ આપણે રજૂ કરીએ છીએ કે જો આપણને સાદો વર્તમાન કાળ આપેલો હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે સાદો ભૂતકાળ થઈ જાય છે, પછી ચાલુ વર્તમાન કાળ આપેલો હોય તો આપણે ચાલુ ભૂતકાળ કરી નાખીએ છીએ, પછી પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય તો આપણે પૂર્ણ ભૂતકાળ કરી નાખીએ છીએ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ, અને એવી જ રીતના આપણને જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય તો આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ કરી નાખીએ છીએ, પછી જો સાદો ભૂતકાળ આપણને આપેલો હોય તો એનો પૂર્ણ ભૂતકાળ કરીએ છીએ, ચાલુ ભૂતકાળ આપેલો હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ કરીએ છીએ, પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો પૂર્ણ ભૂતકાળ જ રાખીએ છીએ, અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રાખીએ છીએ। આ બધા હતા ટેન્સ એટલે કે કાળની અંદર ફેરફાર। પણ એવું પણ બનશે કે ઘણી વખત આપણને ટેન્સ કાળ એટલે કે ક્રિયાપદથી વાક્ય રચના ન આપેલી હોય અને હેલ્પિંગ વર્બ આપેલા હોય, તો હેલ્પિંગ વર્બની અંદર જો આપણને એમિઝાર આપેલું હોય તો એનું આપણે હોઝવેર કરી નાખશું, ત્યાર પછી આપણને હેવ હેઝ આપેલું હોય તો એનું હેડ કરી નાખશું, ડુ નોટ કે ડઝ નોટ આપેલું હોય તો એનું આપણે ડીડ નોટ કરી નાખશું, ત્યાર પછી આપણને હોઝવેર આપેલું હોય તો હોઝવેરનું આપણે હેડ બીન કરી નાખશું, અને એ જ રીતે જો આપણને ડીડ નોટ સાથે વી વન આપેલું હોય તો સામે આપણે હેડ નોટ અને વી થ્રી કરી નાખીએ છીએ। એ સિવાય સેલવિલ આપેલું હોય તો સેલવિલનું હુડ કરીએ છીએ, કેન અને કુડ આપેલું હોય તો એનું કુડ જ થાય છે, કેનનું કુડ થશે, કુડનું કુડ થશે, મે અને માઇટ આપેલું હોય તો એનું માઇટ જ રાખીએ છીએ, મેનું માઇટ અને માઇટનું માઇટ, અને એ સિવાય આપણને શુડ વુડ અને મસ્ટ આપેલું હોય તો આપણે શુડ વુડ અને મસ્ટ જ રાખીએ છીએ, એમાં કોઈ ચેન્જ કરતા નથી, બરાબર। આ હતા કાળમાં ફેરફાર, અને ત્યાર પછી આવે છે અન્ય શબ્દોમાં ફેરફાર। હવે અન્ય શબ્દોમાં ફેરફાર એટલે શું, તો કે એ પણ આપણને ખબર છે કે નજીકતા દર્શકના શબ્દો છે એને આપણે દૂરતા દર્શકના શબ્દોમાં લઈ જવાના છે। એવા કયા શબ્દો છે, તો કે ધીસ હોય તો ધેટ કરીએ છીએ, ધીઝ હોય તો ધોઝ કરીએ છીએ, હિયર હોય તો ધેર કરીએ છીએ, નાવ હોય તો ધેન કરીએ છીએ, પછી જસ્ટ નાવ હોય તો પણ ધેન કરીએ છીએ, પછી એ સિવાયના શબ્દો જોઈએ તો ટુડે હોય તો આપણે ટુનાઇટ કરીએ છીએ, ટુડે હોય તો ધેટ ડે કરીએ છીએ, ટુનાઇટ હોય તો ધેટ નાઇટ કરીએ છીએ, યસ્ટરડે આપેલું હોય તો ધ પ્રીવિયસ ડે કરીએ છીએ, ટુમોરો આપેલું હોય તો ધ નેક્સ્ટ ડે કરીએ છીએ, અને એવી જ રીતના જો આપણને લાસ્ટ મંથ યર કે વીક આપેલું હોય તો ધ પ્રીવિયસ વીક મંથ કે યર કરીએ છીએ, અને એ જ રીતે જો આપણને નેક્સ્ટ વીક મંથ કે યર આપેલું હોય તો ધ ફોલોઈંગ વીક મંથ અથવા તો યર, એવી વાક્ય રચના આપણે કરીએ છીએ। આ બધા હતા અન્ય શબ્દોમાં ફેરફાર, જેને આપણે નજીકતા દર્શકના શબ્દોમાંથી દૂરતા દર્શકના શબ્દોમાં લઈ જઈએ છીએ, બરાબર છે। અગોનું બિફોર થાય, આવા બધા શબ્દો હોય છે। હવે બીજું મેં અહીંયા તમને ગ્રીન બ્લોકની અંદર આપેલું છે કે ખાસ યાદ રાખવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની પાંચે પાંચ વાક્ય રચનાની અંદર, કે જ્યારે પણ તમે તમારું વાક્ય જે છે એને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રજૂ કરો, એટલે કે વાક્ય રચના આપણે ઇનડાયરેક્ટ પરોક્ષ રચનાની અંદર જ્યારે રજૂ કરતા હોય ત્યારે આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના છે એને વિધાન વાક્ય રચનાની અંદર રજૂ કરવામાં આવે છે। પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ વિધાન થઈ જશે, ખાસ યાદ રાખજો, બરાબર છે। વિધાનમાં તો વિધાન જ રહેશે, કારણ કે ઓલરેડી સેન્ટેન્સ આપણને વિધાનની અંદર જ આપેલું હતું, એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને ઈટીસી એ પેટર્નમાં થઈ જશે, એસવીઓ। અને અહીંયા જે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી છે એને પણ આપણે એસવી અને ઓ, એટલે કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ જે છે એના રીતે આપણે રજૂ કરવાનું રહેશે, બરાબર।
એટલે આ ખાસ યાદ રાખવાનું છે, યાદ રાખો એમ કરીને મેં તમને ગ્રીન બ્લોકની અંદર આપેલું છે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાને વિધાન વાક્ય રચનામાં રજૂ કરવામાં આવે છે. હવે નીચે આપણને એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલનું આપણું પહેલું સેન્ટેન્સ જે છે એ આપણે કરીએ છીએ. હી સેડ ટુ હર, તેણે તેણીને કહ્યું, કેન યુ બ્રિંગ માય બેગ, તમે મારી બેગ જે છે એ લાવી શકો છો. કેન યુ બ્રિંગ માય બેગ, એવી વાક્ય રચના આપણને આપેલી છે. તો હવે એ વાક્ય રચના જે છે એને આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રજૂ કરવાનું છે. પણ ઇન્ડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે મેં તમને ખાસ કીધેલું હતું કે આપણી જે આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે એને વિધાનમાં કરવાની છે. તો કેન યુ બ્રિંગ જે છે એટલાનું આપણે વિધાન કરવું હોય તો શું કરી શકીએ આપણે, યુ કેન બ્રિંગ, શું કરીએ, યુ કેન બ્રિંગ, અને પછી એની અંદર બધા ફેરફાર કરીને આપણે લખવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એ જોવાનું પહેલા તો કે આપણને જે વાક્ય રચના આપેલી છે એ વાક્ય રચના હેલ્પિંગ વર્બ થી આપેલી છે કે WH કે HW વર્ડ થી આપેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે વાક્યની શરૂઆતમાં આપણને શું આપેલું છે, કેન આપેલું છે. હવે કેન એટલે શું થશે, આપણી મોડલ ઓક્ઝિલરીઝ, એટલે આમ જોઈએ તો એ એક પ્રકારનું શું છે, હેલ્પિંગ વર્બ જ છે. શું છે આપણને આપેલું, એ હેલ્પિંગ વર્બ જ આપેલું છે. હેલ્પિંગ વર્બ થી હોઈ શકે અને અથવા તો આપણને WH કે HW થી વાક્ય રચના આપી શકે. તો આ હેલ્પિંગ વર્બ આપેલું છે એટલે સંયોજક તરીકે આપણે શું મૂકવાનું રહેશે, ઇફ કે વેધર. તો આગળની શરૂઆત જે છે સંયોજક તરીકે ઇન્વર્ટેડ કોમા કાઢીએ ત્યાં સુધી એ તો સેમ જ રહેશે, એમાં કાંઈ ચેન્જ થશે નહીં. તો આપણે એટલી વાક્ય રચના લખવી હોય તો શું લખી શકીએ, તો કે હી, પછી જો આપણને સેડ ટુ આપેલું છે, શું આપેલું છે, સેડ ટુ, તો એનું આપણે શું કરવાનું છે, આસ્ક્ડ, હી આસ્ક્ડ હર. હવે સંયોજકમાં જોવાનું છે આપણને કેન, એટલે કે હેલ્પિંગ વર્બથી પ્રશ્નાર્થ રચના આપેલી છે એટલે આપણે ઇફ કે વેધર ગમે તે મૂકી શકીએ છીએ. ઇફ મૂકવું કે વેધર મૂકવું એવો પ્રશ્ન ન થવો જોઈએ. ઇફ અને વેધર બંને સમાનાર્થી શબ્દો છે, બેમાંથી તમે કોઈ પણ એક શબ્દને મૂકી શકો છો સંયોજક તરીકે. તો અહીંયા આપણે હી આસ્ક્ડ હર ઇફ. હવે શું કરવાનું છે, તો કે અહીંયા જે આપણને વાક્ય રચના આપેલી છે એ હેલ્પિંગ વર્બથી પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી છે. ઇનડાયરેક્ટ કરીએ ત્યારે વિધાનમાં પણ થશે અને અંદર ફેરફાર પણ કરવાના છે. તો આપણે ફેરફાર કરીને લખીએ તો શું આવશે, તો કે યુ કેન. હવે યુ એટલે કોણ, તો કે બીજો પુરુષ અને કર્તા વિભક્તિ. શું આપેલ છે, બીજો પુરુષ અને કર્તા વિભક્તિ. તો આપણે સામે શું લખવાનું છે, સાંભળનાર અને કર્તા વિભક્તિ. તો આપણા માટે સાંભળનાર કોણ છે, હર છે. તો એનું શું કરી નાખશું આપણે, સી, ઇફ સી. ત્યાર પછી આપણને કેન આપેલું છે, તો કેન જે છે એનું આપણે શું કરશું, ચેન્જ કરશું કાળની અંદર, એટલે કુડ થઈ જશે ઇફ સી કુડ. ત્યાર પછી આપણે કેન નું કુડ કર્યું એટલે બ્રિંગ નું કઈ કરવાનું રહેતું નથી, તો બ્રિંગ નું આપણે બ્રિંગ જ રાખીએ છીએ. હી આસ્ક્ડ હર ઇફ સી કુડ બ્રિંગ. હવે અહીંયા માય શબ્દ આપેલો છે, માય એટલે તો કે પ્રથમ પુરુષ અને સંબંધક વિભક્તિ આપેલી છે. પ્રથમ પુરુષ સંબંધક વિભક્તિ, તો સામે બોલનાર અને સંબંધક વિભક્તિ. તો બોલનાર આપણા માટે કોણ છે, હી આપેલું છે. તો એનું આપણે શું કરશું, હિઝ અને બેગ નું બેગ અને છેલ્લે ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ રચનાને જો આપણે વિધાનમાં પણ રજૂ કરી અને સાથે સાથે જે ફેરફાર કરવાના છે બધા ફેરફાર પણ કર્યા, તો આ જે હતું એ આપણું એક સેન્ટેન્સ હતું જે ઉપરના નિયમોને આધારે આપણે કરેલું હતું. એટલે કે લગભગ તમને બધા ડાઉટ આમાં સમજાઈ ગયા હશે, ખબર પડી ગઈ હશે. હજી બાકીના આગળ વાક્ય આપણે કરવાના છે, એ આગળ જોઈએ છીએ આપણે. પણ અહીંયા સુધી તમે સમજી ગયા, ઓકે. તો આગળ આપણે બીજા સેન્ટેન્સમાં જોઈએ, એમાં શું કહેવા માંગે છે. શી સેડ ટુ હિમ, આર યુ ગોઈંગ ટુ USA વિધાઉટ મી નાઉ. તેણીએ તેમને કહ્યું કે તમે અત્યારે USA મારા વગર જઈ રહ્યા છો, ઓકે. હવે આપણે પહેલા વાક્યનો પ્રકાર જોવાનો. જો આર યુ ગોઈંગ આપેલું છે એટલે આમ જનરલી શું થશે, યુ આર ગોઈંગ થશે.
પણ આપણને આરથી આપેલું છે એટલે કે આપણી વાક્ય રચના હેલ્પિંગ વર્બથી આપેલી છે તો સંયોજક તરીકે આપણે શું લેશું ઇફ કે વેધરનો ઉપયોગ કરશું તો આખો આન્સર આપણે જો લખવો હોય તો શું લખશું તો કે સી આસ્ક્ડ હિમ અને પછી શું મૂકશું આપણે ઇફ સી આસ્ક્ડ હિમ એ તો એમને જ રહેશે એમાં આપણે કંઈ ચેન્જ કરતા નથી બરાબર હવે આપણને આપેલું છે આર યુ ગોઈંગ એનું વિધાન આપણે શું કરશું યુ આર ગોઈંગ હવે યુ એટલે કોણ તો કે બીજો પુરુષ કરતા વિભક્તિ તો સામે આપણે શું કરવાનું સાંભળનાર સોરી બીજો પુરુષ કરતા વિભક્તિ તો સાંભળનાર અને આપણે કરતા વિભક્તિ જે છે એ કરવાની થશે તો સાંભળનાર કોણ છે આપણને હિમ આપેલું છે તો હિમનું શું કરશું આપણે હિ ત્યાર પછી આર આપેલું છે તો આરનું આપણે શું કરવાનું છે વેર પણ હિ આપેલું છે તો એની સાથે શું આવશે વોઝ સી આસ્ક્ડ હિમ ઇફ હિ વોઝ ત્યાર પછી ગોઈંગ ટુ યુએસએ બરાબર છે ગોઈંગ ટુ યુએસએ ગોઈંગ એમને જ આપેલું છે વિધાઉટ આપ્યું છે તો વિધાઉટ નું વિધાઉટ હવે મી આપેલું છે પાછું આપણને તો જોવો જોઈએ પ્રથમ પુરુષ અને કર્મ વિભક્તિ આપેલી છે તો આપણે શું કરવાનું છે બોલનાર અને કર્મ વિભક્તિ તો બોલનારમાં કોણ આપેલું છે આપણને સી તો એનું શું થઈ જશે હર અને નાવ આપેલું છે તો નાવનું આપણે શું કરી નાખશું ધેન અને લાસ્ટમાં શું આવી જશે ફૂલ સ્ટોપ એટલે આખો આન્સર આપણો શું બને છે સી આસ્ક્ડ હિમ ઇફ હી વોઝ ગોઈંગ ટુ યુએસએ વિધાઉટ હર ધેન બરાબર છે આ હતું આપણું સેકન્ડ સેન્ટેન્સ ત્યાર પછી થર્ડ સેન્ટેન્સમાં આપણને કહે છે કે હી સેડ ટુ મી તેણે મને કહ્યું હેવ યુ સેન્ટ માય મેસેજ ટુ યોર ફાધર શું તમે મારો સંદેશો તમારા પિતાને મોકલી દીધો છે એવું કહેવા માગે છે આમાં પણ તમે જોઈ શકો છો કે આપણને વાક્યનો પ્રકાર જે આપેલો છે એ કેવો આપેલો છે તો કે પ્રશ્નાર્થ પણ પ્રશ્નાર્થ છે તો સેનાથી આપેલું છે હેલ્પિંગ વર્બથી જો હેવ આપેલું છે ટુ બી ના રૂપ હોય ટુ હેવ ના રૂપ હોય ટુ ડુ ના રૂપ હોય અથવા તો મોડલ ઓક્સિલરીઝ હોય તો આપણી વાક્ય રચના જે છે એ કેવી બને છે હેલ્પિંગ વર્બથી પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે તો અહીંયા પણ આપણને હેલ્પિંગ વર્બથી જ પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી છે એટલે સંયોજક તરીકે આપણે શું લેશું ઇફ અથવા તો વેધર તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણી વાક્ય રચના કેમ બનશે તો કે હી ત્યાર પછી સેડ ટુ આપ્યું છે એટલે આસ્ક્ડ પછી મી નું મી જ રહેશે સંયોજક તરીકે આપણે શું મૂકીએ છીએ ઇફ હી આસ્ક્ડ મી ઇફ હવે જો હેવ યુ સેન્ટ એવું આપણને આપેલું છે તો પહેલા એનું વિધાન શું કરશું યુ હેવ સેન્ટ પ્રશ્નાર્થમાં આપણને હેવ યુ સેન્ટ આપેલું છે એનું વિધાન આપણે શું કરશું યુ હેવ સેન્ટ કરીશું ઓકે હવે યુ એટલે કોણ તો કે બીજો પુરુષ અને કર્તા વિભક્તિ તો સામે શું આવશે સાંભળનાર અને કર્તા વિભક્તિ સાંભળનાર કોણ આપણને આપેલું છે મી તો મી નું અહીંયા કર્તા વિભક્તિનું રૂપ મૂકવાનું છે એટલે શું થઈ જશે આઈ મી ની કર્તા વિભક્તિ તો આઈ જ થશે ખબર જ છે તમને ત્યાર પછી આપણને હેવ આપેલું છે હેવ અને સેન્ટ પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે અને પૂર્ણ ભૂતકાળમાં ફેરવી નાખશું તો શું થઈ જશે આઈ હેડ સેન્ટ ઇફ આઈ હેડ સેન્ટ હવે પાછું આપેલું છે માય મેસેજ જો માય શબ્દ આપણને આપેલો છે તો પ્રથમ પુરુષ અને સંબંધક વિભક્તિ આપેલી છે પ્રથમ પુરુષ અને સંબંધક વિભક્તિ આપેલી છે તો આપણે શું કરવાનું થશે અહીંયા બોલનાર અને સંબંધક વિભક્તિ તો બોલનાર કોણ આપેલું છે આપણને હી તો હી ની સંબંધક વિભક્તિ આપણે કરશું તો શું થઈ જશે હિસ મેસેજ બરાબર છે પછી ટુ હવે પાછું યોર આપેલું છે તો યોર એટલે શું થશે બીજો પુરુષ અને સંબંધક વિભક્તિ
બીજો પુરુષ અને સંબંધક વિભક્તિ, તો આપણે શું કરશું? સાંભળનાર અને સંબંધક વિભક્તિ, તો સાંભળનારમાં હવે કોણ આપેલું છે? મી. તો મી નું શું કરી નાખશું? માય. અને ફાધર નું? ફાધર. તો આપણું થર્ડ સેન્ટેન્સ શું બને છે? હી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ સેન્ટ, ઇફ આઈ હેડ સેન્ટ હિઝ મેસેજ ટુ માય ફાધર. બરાબર. તો આ તો થર્ડ સેન્ટેન્સ. પછી આપણને ફોર્થ સેન્ટેન્સ આપેલું છે, ખાસ એમાં ધ્યાન રાખવાનું છે, ડુ ડઝ અને ડીડ નીકળી જાય છે, કારણ કે વિધાન વાક્ય રચના કરીએ ત્યારે નીકળી જશે. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં આપણે ડુ ડઝ અને સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ કરીએ છીએ, પણ વિધાન કરો ત્યારે એ વસ્તુ નીકળી જશે, એ ખાસ યાદ રાખવાનું છે. આઈ સેડ ટુ હિમ, મેં તેમને કહ્યું. ડુ યુ લાઈક ટુ પ્લે વિથ મી, તમને મારી સાથે રમવું ગમે છે. તો અહીંયા પણ તમે જોશો કે પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે એ આપણને હેલ્પિંગ વર્બથી આપેલી છે, એટલે સંયોજક તરીકે આપણે ઇફ કે વેધરનો ઉપયોગ કરશું. તો ત્યાં સુધીનો આપણે સેન્ટેન્સ શું લખીએ છીએ? તો કે આઈ આસ્ક્ડ હિમ અને પછી ઇફ. આઈ આસ્ક્ડ હિમ ઇફ. હવે જો ડુ યુ લાઈક ટુ પ્લે વિથ મી એનું વિધાન કરવું હોય તો ડુ આપણે કાઢી નાખીએ છીએ, તો વિધાન શું થશે? યુ લાઈક ટુ પ્લે વિથ મી, ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં ડુ ડઝ અને ડીડ નીકળી જાય. ડઝ નીકળે ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે, ડીડ નીકળે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય છે, અને ડુ નીકળે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે. તો આપણું વિધાન ડુ નીકળી જશે એટલે એવું થશે યુ લાઈક ટુ પ્લે વિથ મી. હવે યુ એટલે કોણ? તો કે પ્રથમ પુરુષ, સોરી બીજો પુરુષ અને કર્તા વિભક્તિ આપેલી છે, તો સાંભળનાર અને કર્તા વિભક્તિ, તો સાંભળનારમાં આપણને હિમ આપેલું છે, તો હી કરી નાખશું. શું થઈ જશે? એનું હી થઈ જશે. ત્યાર પછી લાઈક એટલે કે સાદો વર્તમાન કાળ આપેલું છે, એનું આપણે શું કરી નાખશું? લાઈક ડ. પછી ટુ પ્લે ઇન્ફિનિટિવ, ટુ વત્તા વર્બથી આપેલું હોય એમાં ક્યારેય કોઈ ચેન્જ કરવાનો હોતો નથી, તો ટુ પ્લે જ રહેશે. ઇફ હી લાઈક્ડ ટુ પ્લે, પછી વિથ નું વિથ જ રહેશે. હવે મી આપેલું છે, પ્રથમ પુરુષ અને કર્મ વિભક્તિ આપેલી છે, તો પ્રથમ પુરુષ કર્મ વિભક્તિ આપેલી છે, તો આપણે બોલનાર અને એની કર્મ વિભક્તિ લેવાની છે, તો બોલનારમાં આઈ જ આપેલું છે, તો આઈ ની કર્મ વિભક્તિ શું થશે? મી જ થશે, એટલે મી નું મી રહે છે. ખાસ યાદ રાખવાનું, આપણે આપણા રૂલ્સ પ્રમાણે જ ચાલવાનું છે, એવો પ્રશ્ન ન થવો જોઈએ કે મી નું મી કરેલું છે તો સાચું હશે કે ખોટું. આપણે જોવાનું કે અહીંયા મી આપેલું છે એ પ્રથમ પુરુષ કર્મ વિભક્તિ છે, તો આપણે બોલનાર જોવાનું કોણ છે? આઈ, તો એની કર્મ વિભક્તિ મૂકવાની, પછી જે આવતું હોય તે. ક્લિયર. ત્યાર પછીનું પાંચમું સેન્ટેન્સ જોઈએ. સી સેડ ટુ હિમ, તેણીએ તેમને કહ્યું. કેન યુ હેલ્પ મી ટુ સોલ્વ માય પ્રોબ્લેમ, તમે મારો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરી શકો છો. અહીંયા પણ આપણને કેનથી વાક્ય રચના આપેલી છે, એટલે આપણી વાક્ય રચના કેવી છે? હેલ્પિંગ વર્બથી આપેલી છે, તો સંયોજક તરીકે આપણે ઇફ કે વેધરનો ઉપયોગ કરીશું. તો સેન્ટેન્સ આપણું શું બનશે? તો કે સી આસ્ક્ડ હિમ અને ઇફ નું ઇફ જ રહેશે ત્યાં સુધી, તો આપણું વાક્ય આપણને ખબર જ હોય છે. સી આસ્ક્ડ હિમ ઇફ. હવે જો કેન યુ હેલ્પ મી આપેલું છે, તો કેન યુ હેલ્પ એનું વિધાન શું થશે? યુ કેન હેલ્પ. હવે પાછી આપણે યુ જે છે એમાં ફેરફાર કરવાનો છે, યુ જે છે એ આપણો બીજો પુરુષ અને કર્તા વિભક્તિ આપેલી છે, તો આપણે સાંભળનાર અને કર્તા વિભક્તિ મૂકવાની છે, તો હિમ આપણને સાંભળનાર આપેલ છે, એની કર્તા વિભક્તિમાં આપણે શું મૂકશું? હિ મૂકશું. શું મૂકવાનું થશે? આપણે હિ મૂકવાનું થશે. ત્યાર પછી કેન આપેલું છે, એનું આપણે શું કરીએ છીએ? કુડ કરીએ છીએ. હેલ્પ નું હેલ્પ મૂળ રૂપ જ રહેશે. ઇફ હી કુડ હેલ્પ. પછી પાછું એક સર્વનામ આપણને આપે છે, મી આપેલું છે. મી એટલે પ્રથમ પુરુષ અને કર્મ વિભક્તિ આપેલી છે, તો આપણે બોલનાર અને કર્મ વિભક્તિ મૂકવાની છે, સોરી હા, બોલનાર અને કર્મ વિભક્તિ મૂકવાની છે, તો આપણને બોલનારમાં સી આપેલું છે અને એની કર્મ વિભક્તિ આપણે કરશું હર.
પછી ટુ સોલ આપેલું છે તો ટુ સોલ એમ જ રહેશે, એમાં કઈ ફેરફાર આપણે કરતા નથી, કારણ કે ઇન્ફિનિટિવ આપેલું છે, ટુ હતા વબ હોય તો એમને જ રાખવાનું છે. પછી માય પ્રોબ્લેમ કીધેલું છે તો ફરીથી એક સર્વનામ આવે છે, માય શબ્દ આપેલો છે એટલે પ્રથમ પુરુષ અને સંબંધક વિભક્તિ આપેલી છે આપણને, તો પ્રથમ પુરુષ અને સંબંધક વિભક્તિ છે તો સામે શું થઈ જશે, તો સામે આપણે બોલનાર અને સંબંધક વિભક્તિ મૂકશું, તો બોલનાર કોણ છે, સી છે, તો હર પ્રોબ્લેમ એવું કરી નાખશું આપણે. આપણો આન્સર શું બને છે, સી આસ્ક્ડ હિમ ઇફ હી કુડ હેલ્પ હર ટુ સોલ્વ હર પ્રોબ્લેમ. ત્યાર પછીનું છઠ્ઠું વાક્ય આપેલું છે, હી સેડ ટુ મી, તેણે મને કહ્યું, વેર આર યુ ગોઈંગ ફ્રોમ હિયર, તમે અહીંથી ક્યાં જઈ રહ્યા છો. તો હવે તમે જોઈ શકો છો, જો અહીંયા આપણને વેર શબ્દ આપેલો છે, એટલે કે આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ થી આપેલી છે, એટલે વેર શબ્દ સંયોજકનું કામ કરશે. અને આર યુ ગોઈંગ ફ્રોમ હિયર એટલે આપણી ઉપર જેવી સાદી હેલ્પિંગ વર્બ વાળી વાક્ય રચના બની ગઈ, બરાબર. તો આપણે હવે આમાં સંયોજક તરીકે ઇફ કે વેધર નથી મૂકતા, પણ આપણો વેર શબ્દ જે છે એ જ સંયોજક તરીકે આવશે. તો આન્સર આપણે લખવો હોય તો શું લખશું, હી આસ્ક્ડ મી. હવે ઇફ કે વેધર નથી મૂકવાનું, અહીંયા આપેલો વેર શબ્દ જ સંયોજકનું કામ કરે છે, એટલે વેર બરાબર છે, હી આસ્ક્ડ મી વેર. હવે જો આર યુ ગોઈંગ ફ્રોમ હિયર, એનું વિધાન શું થશે, યુ આર ગોઈંગ ફ્રોમ હિયર, સંયોજક તરીકે આપણો ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ શબ્દ મૂકી દેવાનો, પછી સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના જેવું થઈ જશે, એનું વિધાન કરવાનું, એટલે યુ આર ગોઈંગ ફ્રોમ હિયર થશે. હવે યુ એટલે તો કે બીજો પુરુષ અને કર્તા વિભક્તિ આપેલી છે, તો સામે આપણે સાંભળનાર અને કર્તા વિભક્તિ મૂકવાની છે, તો સાંભળનારમાં મી આપેલું છે તો આઈ થઈ જશે. હવે આર ગોઈંગ આપેલું છે, આર ગોઈંગ નું શું થઈ જશે, વોઝ વેર ગોઈંગ થઈ જશે, તો આઈ સાથે આપણે શું મૂકીએ છીએ, વોઝ, અને ગોઈંગ વેર આઈ વોઝ ગોઈંગ. અને ત્યાર પછી આપણને ફ્રોમ આપેલું છે અને હિયર આપેલું છે, એનું આપણે શું કરી નાખશું, ધેર અને ફૂલ સ્ટોપ. શું થશે આખો આન્સર, હી આસ્ક્ડ મી વેર આઈ વોઝ ગોઈંગ ફ્રોમ ધેર, બરાબર છે, વેર આઈ વોઝ ગોઈંગ ફ્રોમ ધેર. ત્યાર પછીનું સાતમું સેન્ટેન્સ આપણને આપેલું છે, આઈ સેડ ટુ હર, વાય ડીડ યુ નોટ અટેન્ડ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. તો હવે એમાં પણ આપણને વાય થી વાક્ય રચના આપેલી છે, એટલે આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે એ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ થી થશે, અને વાય સંયોજકનું કામ કરશે, તો આઈ આસ્ક્ડ હર અને વાય નું વાય. હવે જો ડીડ યુ નોટ અટેન્ડ, ડીડ યુ નોટ એટલે યુ ડીડ નોટ અટેન્ડ, સાદો ભૂતકાળ છે, એનો પૂર્ણ ભૂતકાળ કરશું, તો હવે યુ એટલે કોણ, તો કે બીજો પુરુષ અને કર્તા વિભક્તિ આપેલી છે, તો સાંભળનાર અને કર્તા વિભક્તિ એટલે સી. હવે ડીડ નોટ અટેન્ડ એનું શું થશે, હેડ નોટ અટેન્ડેડ. હેડ નોટ અટેન્ડેડ. અને ત્યાર પછી ધ પાર્ટી, અને લાસ્ટ નાઇટ આપેલું છે એનું આપણે શું કરી નાખશું, ધ પ્રીવિયસ નાઇટ. આખો આન્સર શું બને છે, આઈ આસ્ક્ડ હર વાય શી હેડ નોટ અટેન્ડેડ ધ પાર્ટી ધ પ્રીવિયસ નાઇટ. સાદા ભૂતકાળની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ કર્યો અને લાસ્ટ નાઇટનું ધ પ્રીવિયસ નાઇટ કર્યું. ત્યાર પછીનું આઠમું વાક્ય કહે છે, હી સેડ, મીતા, સાંભળનાર આપણને અંદર આપેલું છે, આવું દસમામાં શીખી ગયા, સાંભળનાર અંદર હોય તો આપણે એને બહાર લઈ લેવાનું હોય છે, અને આપણે સંયોજક તરીકે વેરનો ઉપયોગ કરશું, તો આખો આન્સર આપણો શું બનશે, હી આસ્ક્ડ અને મીતાને આપણે બારે લઈએ છીએ, હી આસ્ક્ડ મીતા. સંયોજક તરીકે કોણ આવી જશે, અહીંયા વાય આવી ગયું તો અહીંયા પાછું વેર આવી જશે, સંયોજક તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે વેરનો.
હવે આર માય બુક્સ એમ આપેલું છે તો એ તો એમને જ વાક્ય રચના રહેશે. વેર આર માય બુક્સ, મારી બુક્સો ક્યાં છે એમ કહેવા માંગે છે. તો માય બુક્સ આર એવું કરશું, પણ માય એટલે કોણ? તો કે પ્રથમ પુરુષ સંબંધક વિભક્તિ, તો એની સાથે આપણે શું લેવાનું છે? બોલનારની સંબંધક વિભક્તિ, તો હિઝ બુક્સ વેર. હી આસ્ક્ડ મીતા વેર હિઝ બુક્સ વેર, બરાબર છે. વિચ પાછું આઈ આપેલું છે, આઈ એટલે પ્રથમ પુરુષ કરતા વિભક્તિ, તો આપણે બોલનાર કરતા વિભક્તિ, તો હી. પછી બોટ આપેલું છે તો હેડ બોટ થઈ જશે. અને યસ્ટરડે છે તો એનું શું કરી નાખશું આપણે? પ્રીવિયસ ડે. હી આસ્ક્ડ મીતા વેર હિસ બુક્સ વર વિચ હી હેડ બોટ ધ પ્રીવિયસ ડે, બરાબર છે. એના પછીનું નવમું સેન્ટેન્સ આપણને કહે છે, સી સેડ ટુ મી વોટ ડીડ યુ બાય ફ્રોમ, વોટ ડીડ યુ બાય ફોર મી ફ્રોમ યોર સેલેરી. તો અહીંયા પણ આપણે હોટથી જે પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી છે એટલે એ સંયોજકનું કામ કરશે, તો ત્યાં સુધીનું વાક્ય આપણને ખબર જ હશે. સી આસ્ક્ડ મી, શું કરીએ છીએ આપણે? સી આસ્ક્ડ મી, વોટ નું વોટ જ રહેશે. ત્યાર પછી ડીડ યુ બાય એનું વિધાન કરશો એટલે યુ બોટ થઈ જશે. આપણે કીધેલું જ હતું કે વિધાન કરીએ ત્યારે અહીંયા તો નકાર છે એટલે ડીડ નો નીકળું, અહીંયા નકાર નથી એટલે ડીડ નીકળી જશે એટલે બોટ થઈ જશે. યુ આપેલું છે તો યુ એટલે બીજો પુરુષ કરતા વિભક્તિ, તો સામે સાંભળનાર કરતા વિભક્તિ, તો સાંભળનારમાં મી આપેલું છે એટલે આઈ. હવે સાદો ભૂતકાળ છે એનો પૂર્ણ ભૂતકાળ થઈ જશે એટલે હેડ અને બોટ ફોર. પાછું મી આપેલું છે, મી એટલે પ્રથમ પુરુષ કર્મ વિભક્તિ, તો સામે બોલનાર અને કર્મ વિભક્તિ, તો સી નું શું થઈ જશે? હર થઈ જશે. પછી ફ્રોમ નું ફ્રોમ. પાછું યોર સેલેરી આપેલું છે, યોર એટલે બીજો પુરુષ સંબંધક વિભક્તિ, તો અહીંયા સાંભળનાર અને સંબંધક વિભક્તિ એટલે મી આપેલું છે, મી ની સંબંધક વિભક્તિ માય થઈ જશે. અને સેલેરી નું સેલેરી. આખો આન્સર શું થશે? સી આસ્ક્ડ મી વોટ આઈ હેડ બોટ ફોર હર ફ્રોમ માય સેલેરી. અને લાસ્ટ સેન્ટેન્સ કે છે, યુ સેડ ટુ મી વોટ કેન આઈ ડુ ફોર યુ નાઉ, તો એમાં પણ આપણને વોટ આપેલું છે. તો આખા સેન્ટેન્સની અંદર આપણે વોટ સુધી એમને એમ લખી શકીએ, તો યુ આસ્ક્ડ મી અને ત્યાર પછી વોટ નું વોટ. હવે કેન આઈ ડુ, તો આઈ કેન ડુ. હવે આઈ શબ્દ આપેલો છે એટલે પ્રથમ પુરુષ અને કર્તા વિભક્તિ, તો બોલનાર અને કર્તા વિભક્તિ, તો યુ કેન નું કુડ. યુ આસ્ક મી વોટ યુ કુડ ડુ નું ડુ ફોર. પછી યુ આપેલું છે, ત્યાં આપણને યુ ક્રિયાપદ પછી આપેલું છે એટલે કર્મ વિભક્તિ છે. યુ કર્મ વિભક્તિમાં, તો સાંભળનારની પણ કર્મ વિભક્તિ. સાંભળનાર આપણને મી આપેલું છે, તો ફોર મી થઈ જશે. અને નાવ નું શું થઈ જશે? ધેન, બરાબર છે. યુ આસ્ક્ડ મી વોટ યુ કુડ ડુ ફોર મી ધેન, બરાબર. આ અહીંયા આપણા 10 સેન્ટેન્સ હતા, જેમાં 5 સેન્ટેન્સ આપણે હેલ્પિંગ વર્બથી કરેલા હતા, અને 5 સેન્ટેન્સ જે છે એ આપણે WHKHW થી કરેલા. આપણા માટે બીજો અને ચોથો નિયમ જે છે એ ખાસ અગત્યનો છે, એમાં ધ્યાન રાખવાનું છે. બાકી બધા નિયમો છે એ એક સરખા જ રહે છે, બરાબર છે. કંઈ જાજો ચેન્જ રહેતો નથી. નાવ યુ ગોટ ધ ટોપિક. આઈ હોપ ધેર વિલ બી નો મોર ડાઉટ્સ. સો ગુડ બાય એન્ડ સી યુ અગેન ઇન નેક્સ્ટ વિડીયો લેક્ચર.